શિક્ષણમાં તમે ખાસ ધ્યાન આપો અને એની સાથે સાથે જે કંઈ નિર્ણય લેવાનો છે માન શિક્ષણ તમને હેલ્પ કરે એ જ મારી પ્રાર્થના છે. આજનો જે વિષય છે, લગભગ મેં 4-1 વર્ષ પહેલા એક અલગ જગ્યાએ આપણી આ સંગત મળતી હતી કે તમને આ શિક્ષણ આપેલું, પણ મારું માનવું છે કે આ શિક્ષણ હું અહીંયા આજે ફરી આપવા માંગુ છું. આજનો જે વિષય જે છે બાઇબલની ખાસિયત, એની પર આજે એક તમને શિક્ષણ આપવા માંગુ છું કે જે આપણી પાસે એક પુસ્તક છે બાઇબલ, આ પુસ્તક બીજા બધા પુસ્તકો કરતા કઈ રીતે અલગ છે, એનું શું મહત્વ છે, અને એની સાથે સાથે આ એક અજાયબી જેવું છે અને એની સરખામણી આપણે કેમ કોઈની સાથે નથી કરી શકતા, કે બાઇબલ એક એવું પુસ્તક છે કે એની સરખામણી આપણે કોઈ બીજા ધર્મના ગ્રંથ સાથે નથી કરી શકતા. આ એવું પુસ્તક છે કે દુનિયામાં હજારો પુસ્તકો લખાયા છે, કરોડો પુસ્તકો લખાયા છે, પણ એની સરખામણી આપણે બાઇબલ સાથે નથી કરી શકતા. બાઇબલ સૌથી ઉપર, સૌથી યુનિક એવું પુસ્તક છે, કારણ કે જેની સાથે આપણે બીજું એની તોલે કોઈ જ નથી આવતું. અને માટે કેમ એવું છે, બાઇબલની અમુક ખાસિયતો છે, બાઇબલની અમુક વિશિષ્ટતાઓ છે, એની પર આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, અને એ જો આપણે સમજીશું તો આનું મહત્વ આપણા માટે વધારે વધી જશે. હે, હવે આપણે શરૂઆત કરીએ. પહેલો જે પોઈન્ટ છે બાઇબલની ખાસિયતો, પહેલી ખાસિયત એ છે કે બાઇબલ એકમાત્ર એવું પુસ્તક છે આખી પૃથ્વી પર કે જે સંપૂર્ણપણે પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયું છે, પહેલેથી છેલ્લે લઈ ઉત્પત્તિની પહેલો અધ્યાય ને પહેલી કલમથી માંડીને પ્રકટીકરણમાં 22મા અધ્યાયની છેલ્લી કલમ સુધી જે છે એ આખું પુસ્તક A to Z પવિત્ર આત્માની 100% પ્રેરણાથી લખાયેલું છે. એનો અર્થ એ છે કે આ પુસ્તકની જવાબદારી દેવે પોતે લીધેલી છે. સમજો એનો અર્થ શું થાય છે. ઘણા લોકોએ ઘણા પુસ્તક લખ્યા, અરે ખ્રિસ્તી લોકોએ લખ્યા, જોયસ માર્ટી માંડીને બેની હિંતી માંડીને ક્રેવરો ડોલરથી માંડીને ઘણા બધા લોકોએ પુસ્તકો લખ્યા, પણ એ પુસ્તકો 100% પવિત્ર આત્માની પ્રેરણાથી દરેક પાનું, દરેક લાઈન, દરેક શબ્દ લખાયો છે એવું ના કહી શકાય. કેમ? કારણ કે એલો એમાં માણસના વિચારો પણ છે, માણસના આયોજનો પણ છે, માણસને જે મત સાચો લાગ્યો એનો જે મર્યાદિત અનુભવ છે એ પણ એમાં છે. એવું ના કહી શકાય કે તમે એ બુકમાં લખેલું છે કરશો એટલે તમે સફળ થશો જ, એવું ના કહી શકાય. એ બુક તમારા નોલેજમાં વધારો કરશે, તમારું આત્મિક જીવન વૃદ્ધિ પામશે, પણ તમે પ્રાર્થનામાં એવું ના કહી શકો પ્રભુ આ બુકમાં જે લખ્યું છે એ પ્રમાણે મારા જીવનમાં થાવ, તમે વચન માટે દાવો કરી શકો. એમાં ફર્ક છે, સમજો. આ વચનમાં જે લખાયું છે એની જવાબદારી દેવે લીધેલી છે. જે કોઈએ બુક લખેલી છે એની જવાબદારી લેખકે લીધી હશે, દેવે નહીં લીધી, સમજો. એટલે એમાં ફરક છે. એટલે બુક ને લઈને તમે દેવ પર દાવો ના કરી શકો, આને લઈને કરી શકો. અને માટે સમજવું જરૂરી છે કે જે બાઇબલ છે એ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયું છે, કે દેવે એની જવાબદારી લીધી છે. તમે જો અહીંયા લખેલું છે કે હું તને છોડી દઈશ નહીં, હું તને મૂકી દઈશ નહીં, અને આ વચન દ્વારા દેવે જો તમારી જોડે વાત કરી તો પછી એ પથ્થરની લકીર છે. હવે જ્યારે પણ તમે એવું કહેશો પ્રભુ તમે કીધેલું ને, પ્રભુ કહેશે હા મેં કીધેલું, તમે બુક દ્વારા એવું નહીં કહી શકો. ઈસુએ કીધું ચલો પેલે પાર જઈએ, તોફાન આવ્યું, બધા ભી ગયા, અમે નાશ પામ્યા એવું કહેવાય લાગ્યા, કબૂલાતે બદલાઈ ગઈ. પણ ઈસુએ જે પોતે કીધેલું એ ઈસુ નતા ભૂલી ગયા. ઈસુને યાદ હતું મેં આનું પણ વચન આપેલું છે. તો સમજો આ વચન જે છે જે પ્રભુએ આપેલું છે પ્રભુ ભૂલી જતા નથી, એ વિશિષ્ટતા છે. ચલો બીજો પિત્તર પહેલો અધ્યાય 20 અને 21 વાંચીએ. બીજો પિત્તર એનો પહેલો અધ્યાય 20 અને 21મી કલમ, અને બીજું કોઈ કાઢી રાખો
બીજો તીમોથી 3:16 પ્રથમ તમારે જાણવું કે પવિત્ર શાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્ય પ્રેરિત નથી, મનુષ્ય પ્રેરિત નથી, મનુષ્ય દ્વારા નથી, કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઈચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરના વચનો બોલ્યા. બીજો તીમોથી 3:16 દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, કે બોધ વિશેષ સુધારા અને ન્યાયતાના શિક્ષકને અર્થે ઉપયોગી છે. સમજો, હું જે લેવલ ની વાત કરી રહ્યો છું, દેવનું વચન એટલે દેવ જ. તમે જોયસમાન ની પુસ્તક લઈને ના કહી શકો આ જોયસમાન ની પુસ્તક એટલે દેવ. કોઈ પણ બુક ને એવો દાવો ના કરી શકે, આ બાઇબલ માટે એ દાવો કરી શકે. ઓકે, સો આ એક દેવનું અધિકૃત લખાણ છે, ઓથેન્ટિક, એક સ્ટેમ્પ મારેલો હોય એવું. ઓકે, માટે બાઇબલ ની સરખામણી તમે કોઈ બીજા ગ્રંથ સાથે કે કોઈ પુસ્તક જેની લાખો કોપીઓ વેચાય છે એની સાથે પણ બાઇબલ ની સરખામણી નથી કરી શકાતી, કારણ કે બાઇબલ એ ટુ ઝેડ દેવે આપેલું છે. બીજા બધા પુસ્તકો જે છે એમાં પછી બધું ડાયલ્યુટ થયેલું છે. જેટલું રસનામાં તમે પાણી નાખો, સોડા નાખો, એ રસના જોડે પાણી બધું મિક્સ થઈ જાય, એમ બીજી બુક્સ એવી છે. આ કોર છે, આ મેઇન છે. ઓકે, સો પહેલો પોઈન્ટ આ છે કે પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું છે અને દેવેની જવાબદારી લીધી છે. બીજું, આ પુસ્તક અનોખું કેમ છે? કારણ કે એમાં એક પ્રકારની સુમેળતા છે, એક પ્રકારની એક સૂત્રતા છે. આ સમજવું જરૂરી છે. આ શું છે? એક પ્રકારની હાર્મની છે, એક પ્રકારની એકતા છે. જેમ કે હમણાં અહીંયા સ્ટેજ પર તબલા છે, પછી એની સાથે કેસીઓ હોય, વાંસળી હોય, સેક્સોફોન હોય, અલગ અલગ વાજિંત્રો હોય, પણ જયારે એને વગાડવામાં આવે તો બધાનો એક જ સૂર નીકળે, બધામાંથી એક જ ધૂન નીકળે. તબલા અલગ વાગે છે, હાર્મોનિયમ અલગ વાગે છે, પણ બધા કોઈ એક ગીતમાં જ સાથ આપી રહ્યા છે. સમજો, એવી જ રીતે બાઇબલ જે લખાયું છે એ 40 લેખકોએ લખેલું છે. એમાં કોઈ માછી મારે છે, કોઈ રાજાએ છે, કોઈ સ્ત્રીએ છે, કોઈ પુરુષે છે. તો 40 લેખકોએ લખ્યું છે, 66 પુસ્તકો છે અને 1500 વર્ષના સમયગાળામાં લખાયેલું છે આ બાઇબલ. ઓલમોસ્ટ એની જે ઘટનાઓ છે એ તો બહુ મોટી રેન્જ છે, પણ એનું લખાણ જે છે એ 1500 વર્ષમાં સમયગાળામાં લખાયેલું છે. હવે સમજો, આજે તમે એક જ પિક્ચર, સમજો એક જ પિક્ચર 40 ડિરેક્ટર ડિરેક્ટ કરવા આપો તો પિક્ચર કેવું બને? એક જ વાનગી 40 જણને બનાવવા આપો એટલે એક જ પુલાવ, 40 એક જ બીજાની 40 જણે, અલગ અલગ ડીશ નહીં, એક જ તપેલામાં 40 જણે રસોઈ બનાવવાની છે, એ રસોઈ બગડે. તું જે જાજા રસોઈયા દાળ બગાડે. પણ બાઇબલમાં એવું નથી. બાઇબલ 40 લેખકોએ લખ્યું, 66 પુસ્તકો લખ્યા, 1500 વર્ષના સમયગાળામાં લખાયું. મૂસા યર્મિયાને નથી જાણતો, હઝકિયેલ પિત્તરને નહીં જાણતો, પણ બધાનું લખાણ એકબીજા સાથે તાલમેલ ધરાવે છે. કોઈ આને કાપે, પેલો પેલાને કાપે, પેલો પેલાનો વાંક કાઢે, પેલો કે પેલાએ બરાબર નહીં લખ્યું, એવું નથી. જરા મૂસાએ લખ્યું અને પિત્તર જન્મ્યો નહીં. હજી કે વાત કરે છે, બરાબર છે, ત્યારે ગિદિયોન તો પતિ ગયો છે, પણ આ બધાની સ્ટોરી, આ બધાનું લખાણ એ એટલું જબરજસ્ત તાલમેલમાં જાય છે કે કોઈ જગ્યાએ કોઈ પણ એક અધ્યાય કે એક કલમ કે એક લેખકની વાત બીજા લેખકને નડતી નથી, અથડાતી નથી, બધું બરાબર જ ચાલે છે. આ એની વિશિષ્ટતા છે. સમજો, આવું કોઈ બીજી જગ્યાએ થયું અને આજે તમે કહો ને બાપ્તિસ્મમાં તો 5 વાતની પર કાંટા ધજા નીચે 3 વાર દુબાડે, આગળ દુબાડે, પાછળ દુબાડે. પણ સમજો, બાઇબલમાં એવું નથી થયું. બાઇબલમાં જે લેખકોએ લખ્યું
એ લોકોએ કોઈ વિરોધાભાસ લોકો હતા, પણ એની પાછળ દેવ નો આત્મા કામ કરતો હતો. બીજું એવું કોઈ પુસ્તક નથી કે જેને આટલા બધા લેખકો એ લખ્યું હોય અને આટલા બધા અલગ અલગ સમયગાળામાં લખાયો હોય, કયા સમય કઈ સંસ્કૃતિ હોય, કેવો સમય હોય, કેવો યુગ હોય, એમ છતાં જયારે બધું ભેગું થયું તો બધામાંથી એક સરળ ને સીધો જ મેસેજ નીકળે છે. માટે આ પુસ્તક અદભુત છે. સમજો, આપણા હાથમાં જે બાઇબલ આવી ગયું છે એનું જે એક એ છે કે કેમ આજે પણ એ અદભુત પુસ્તક છે એનું એક ખાસિયત આ છે. એકસૂત્રતા, સુમેળતા, એકતા, હાર્મની, ભલે 25 વાગતા હોય વાજિંત્રો, પણ બધામાંથી એક જ સૂર નીકળતો હોય, કોઈ વાજિંત્ર બીજા વાજિંત્ર ને ડિસ્ટર્બ નથી કરતો, બધા એમાં સોંગમાં વેલ્યુ જ એડ કરે છે. કે યશાયા 34 અને 16 શું કહે છે? યહોવાના પુસ્તકમાં શોધ કરો, તેઓમાંથી એક પણ બાકી રહેશે નહીં, કોઈ પણ પોતાના સાથી વિનાનું માલુમ પડશે નહીં, કેમ કે તેમના મુખે આ આજ્ઞા આપી છે અને તેમના આત્માએ તેઓને એકઠા કર્યા છે. સાથી વિનાનું માલુમ પડશે નહીં જેને એકઠા કર્યા છે. તો આ સમજવું આપણે જરૂરી છે. ચામાં આદું રંગ થાય, ચામાં લસણ ના થાય, લસણ નાખો પકડી જાય, એટલે ચામાં આદું જ પડ્યું છે એમ મારું જે કહેવા માંગુ. બાઇબલ નું કોઈ એક એવું નહીં આવે તમને આ કેવું પાછું વિચિત્ર કશું નહીં લાગે, આ બધું એક લાઈન માં જ જાય છે. ત્રીજી વાત, ઈસુ ખ્રિસ્ત નું સંપૂર્ણ પ્રગટીકરણ. બાઇબલ એવું પુસ્તક છે કે જે ઈસુ ખ્રિસ્ત ને સંપૂર્ણ આખા રજૂ કરે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ બુક લખશે ને ઈસુ ખ્રિસ્ત વિશે, એ એને જેટલો ઈસુ ખ્રિસ્ત નો અનુભવ પોતાના વ્યક્તિગત જીવનમાં જેટલા લેવલ પર થયો છે એટલું જ એનું લખાણ હશે, મર્યાદિત હશે. પણ બાઇબલમાં જે ઈસુ ખ્રિસ્ત નું ચિત્ર છે ને આખું છે. કોઈ પણ પુસ્તક આ દુનિયામાં એવું નથી જે ઈસુ ખ્રિસ્ત ને સંપૂર્ણ રેન્જમાં દર્શાવી શકે સિવાય બાઇબલ. ક્યાં લખેલું છે? રોમન પહેલો અધ્યાય બીજી ને ત્રીજી કલમ. રોમનોને પત્ર એનો પહેલો અધ્યાય બીજી ને ત્રીજી કલમ. એટલે બાઇબલ અલગ છે. સમજો, બાઇબલ ની ઘણી વિશિષ્ટતાઓ છે, મને જે મળી છે એ હું લાવ્યો છું. જે સુવાર્તા વિશે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી આશા વચન આપ્યું હતું, જે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જન્મ્યા હતા. સો આ ઈસુ ખ્રિસ્ત ની સુવાર્તા છે, આખી વાત છે. બીજું કોઈ પુસ્તક ઈસુ ખ્રિસ્ત ને સંપૂર્ણ રીતે રજૂ નથી કરી શકતું સિવાય બાઇબલ. અને માટે તમે ગમે તે વાંચો, બાઇબલ સૌથી વધારે વાંચવું જરૂરી છે, કારણ કે એ તમને પૂરેપૂરો ખ્યાલ આપશે. એમાં ઈસુ તારનાર પણ છે, ઉદ્ધારકર્તા પણ છે, માણસ પણ છે, દેવ પણ છે, એ સાજાઈ કરે છે, ઠપકો પણ આપે છે, આખી પર્સનાલિટી એમની રજૂ થઈ છે. દરેક એમની પર્સનાલિટી નો ખૂણે ખૂણો બાઇબલ એમાં તમને દર્શાવે છે. જેમ કે સમજો, મારું જે આપણું જે શરીર છે એ શરીરમાં તમે માનો કે પગની પાણીમાં ટાંકણી મારો કે જાંઘ પર ટાંકણી મારો કે અહીંયા માથા પર ટાંકણી મારો, લોહી નીકળશે. આખા શરીરમાં માથાથી લઈને પગ સુધી એક વસ્તુ કોમન છે, લોહી. એ જ રીતે તમે બાઇબલનું કોઈ પણ પાનું ખોલો ઈસુ ખ્રિસ્ત મળશે. બાઇબલ પહેલેથી છેલ્લે સુધી ઈસુ ખ્રિસ્ત પર જ આંગળી ચીંધે, ઉત્પત્તિથી માંડીને પ્રગટી કરશે. જૂના કરારમાં કહેતા છે આવાના છે, નવા કરારમાં કહેશે આવી ગયા છે. બાઇબલનું દરેક પાનું ઈસુ ખ્રિસ્ત વિશે જ વાત કરશે. બીજું કોઈ પુસ્તક એવું નથી કે જે આટલું ક્લિયર વાત કરે. એટલે બાઇબલ અલગ છે. આ બાઇબલનું મહત્વ છે એટલે આપણે સમજવું જરૂરી છે. કે ચોથી બાબત જે હું કહેવા માંગુ છું, બાઇબલનું દરેક વચન, દરેક વાત, દરેક લાઈન સત્ય છે.
100% સત્ય બાઇબલમાં લખવામાં આવ્યું છે. બીજી કોઈ પણ બુક હશે એના માટે તમે એવું નથી કહી શકતા કે આ 100% સત્ય છે. પણ બાઇબલ માટે આપણે કહી શકીએ એ દેવની ઓથોરિટી છે, અધિકૃત છે, એની પર તમે એમ સ્ટેમ્પ માર્યું છે. એમાં 100% સત્ય છે. ક્યાં લખેલું છે? ગીત શાસ્ત્ર 119 અને 160. અને બીજું કોઈ કાઢી રાખો, લુકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય જૂઠું નહીં, અર્ધ સત્ય એટલે અડધું સત્ય પણ નહીં, ભેળસેળ વાળું સત્ય પણ નહીં, 100% ઓથેન્ટિક સત્ય, અધિકૃત સત્ય લખવામાં આવ્યું છે. બીજું કે બાઇબલ જયારે લખાયું ને તો બરાબર શોધ કરીને લખવામાં આવ્યું છે, બરાબર જે કઈ ઘટનાઓ બની બરાબર ચેક કરવામાં આવી પછી લખવામાં આવ્યું છે. ક્યાં લખ્યું છે? લુક 1:1-3. કોઈક વાંચો લુકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 1-3 કરો. આરંભથી જો નજરે જોનારા તેના વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં બની ગયેલા બનાવોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે. માટે ઓ ઘણાએ હાથમાં લીધું એટલે ઘણા બધા લખતા તો હતા પાછા એમ. માટે ઓ નેક નામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી બધી વાતોની શોધ ચોકસાઈથી કરીને એમ જ નહીં કે પેલા કીધું લખી દીધું અંદાજે લખી દીધું, ચોકસાઈથી શોધ કરીને ભાઈ ખરેખર એવું બનેલું, રેફરન્સ લીધા, પ્રૂફ લીધા પછી લખ્યું. હા, બધી વાતોની શોધ ચોકસાઈથી કરીને તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો. બાઇબલ અલ્લાહ નથી લખવામાં આવ્યું, અંદાજા પર લખવામાં નથી આવ્યું. જુઓ એની એક એક લાઈન જે છે, બનેલી ઘટના છે, દેવનો અવાજ છે, ઓથેન્ટિક છે. અને જ્યારે 2 કે 3 લોકોની સાક્ષી મેચ થઈ બાદ લખવામાં આવ્યું છે, આ સમજવું જરૂરી છે. એટલે બાઇબલ અલગ પુસ્તક છે, હું તમને પહેલેથી કહી રહ્યો છું. બાઇબલ એક અલગ પ્રકાર, અલગ લેવલનું પુસ્તક છે, જેની સરખામણી આપણે આખા બ્રહ્માંડમાં, આખી પૃથ્વી પર કોઈ બીજા પુસ્તક સાથે નથી. આપણા હાથમાં એવું પુસ્તક લાગેલું છે. પાંચમી બાબત, ભવિષ્યવાણી. બાઇબલમાં ભવિષ્યવાણીઓ છે જેને લઈને બાઇબલ એક અલગ પુસ્તક છે. લુક 16:17. વિશ્વાસ કરનારાને પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય તે કરતા આકાશ તથા પૃથ્વીને ધતું રહેવું સહેલ છે. સો બાઇબલમાં લખેલી ભવિષ્યવાણીઓ અક્ષરશઃ પૂરી થઈ રહી છે અને હજુ પણ અમુક પૂરી થવાની બાકી છે. સમજો, બીજું કોઈ એવું પુસ્તક નથી કે જેમાં આટલું બધું સચોટ રીતે ભવિષ્યમાં શું થવાનું છે એ વાતો લખવામાં આવી. જો આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ ને, ન્યૂઝપેપરમાં જે થઈ ગયેલું છે લખેલું છે, બાઇબલમાં જે થવાનું છે એ લખેલું છે. આ ફર્ક છે. આપણે નવરાત્રી શું વાંચીએ છે? જે થઈ ગયું છે કે જે થવાનું છે? સમજો, બાઇબલ એટલે અલગ છે. બીજું કોઈ એવું પુસ્તક નથી કે જેમાં લખેલી 100% વાતો જે છે એ પૂરી થયા વગર નહીં રહે. મેં તમને કહ્યું કે દેવે ત્યારે ઇબ્રાહીમને કીધું કે ભાઈ તારાઓ જેટલા તારા સંતાન થશે, ગણી ના શકાય. આજે પણ એ પ્રોફેસી આપણે રોજ બરોજ પૂરી થતી જોઈએ. આ દેવે ઇબ્રાહીમને કીધેલું છે, બરાબર છે. ઈસુ આવવાના છે, યશાય યર્મિયા કહેતા હતા 700-800 વર્ષ પછી પ્રભુત્વની પૂરી થઈ, યરુશાલેમનો નાશ થશે, એ બધું પૂરું જોવા મળ્યું. પાછો દેશ પણ બની ગયો આખો. સમજો, હું મારા લોકોને એકઠા કરીશ. એમાં જે પણ લખવામાં આવ્યું ટાઈમ બાય ટાઈમ એ વસ્તુ આપણને થતી જોવા મળે છે. એટલે બાઇબલ જે છે અલગ પુસ્તક છે, એમાં ભવિષ્યવાણીઓ છે. બીજા કોઈ પુસ્તકમાં જે થવાનું છે એ લખવામાં આવ્યું નથી. આ અંદાજા માર્યા હશે, તુક્કા લાગી ગયા હશે, એ અલગ વાત છે. પણ આ એક ઓથેન્ટિક ભવિષ્યવાણીનું પુસ્તક છે. છઠ્ઠી વાત જે હું તમને કહેવા માંગુ છું, જીવન બદલનારું પરાક્રમ. બાઇબલના લખાણોમાં જીવન બદલનારું પરાક્રમ દેવે મૂકેલું છે. બીજું કોઈ પુસ્તક વાંચવાથી પોઝિટિવ થિંકિંગ આવશે, સારી આશા આવશે, તમને લાભ મળશે, બરાબર છે.
પણ હું તમને કહું એ પુસ્તક તમારું જીવન બદલી રાખે એવું નહીં થાય. જે આત્મામાં જે બદલાણ આવવું જોઈએ, માણસ નવી ઉત્પત્તિ બની જાય, માણસ બદલાઈ જાય, એટલું પાવરફુલ લખાણ ખાલી બાઇબલ છે. કેમ? કારણ કે દેવે એના શબ્દોમાં એનું જીવન અને એના આત્માને મૂકેલા છે. આ જે શબ્દો છે ને એમાં જીવન અને આત્મા છે. આ દરેક શબ્દ પર દેવે પોતાનો એક અભિષેક મૂક્યો. અને જયારે તમે વાંચો છો તો એ એવી રીતે અસર કરે છે કે દૂર પેલિયામ અગ્નિ સળગતી હોય, તમે જેમ જેમ નજીક જાવ એમ તમને ગરમી લાગે. એ જ રીતે આ વચન વાંચવું, સમજો, એ તમને ટ્રાન્સફોર્મ કરી નાખે. જેમ કે વાદળી હોય, સમજો, વાદળી તમે પાણીમાં મૂકો તો આખું એ પાણી ચૂસી લેશે. એ જ રીતે જયારે તમે વાંચો છો, તમારું મગજ આ વચનમાં મૂકી દો છો, તમારું મગજ એ પરાક્રમને આખું ચૂસી લેશે. આ જરૂરી છે. એવું કોઈ બીજું પુસ્તક નથી કે જેને વાંચવા દ્વારા લોકોના જીવન બદલાઈ ગયા હોય. બાઇબલ નું લખાણ જે છે, મેં તમને કીધું, એ દેવનો અવાજ છે. અને માટે જ્યારે લોકો એને મીનિંગફુલી વાંચે છે, ત્યારે એને ગ્રહણ કરે છે, પોતાની અંદર લઈ લે છે, તો એ એની માણસની અંદર મારે આ કરવું છે એવી ઈચ્છા શક્તિ પેદા કરનારું પરાક્રમ છે. તમે મારો કે શિક્ષણ આપો છો પ્રાર્થના પર, લોકોને થાય છે નહીં મારે પ્રાર્થના કરવી છે. તમે આ શિક્ષણ આપો છો તારણ પર, લોકોને લાગે મારે તારણ પામવું છે, મારે બાપ્તિસ્મા લેવું છે. આવા હૃદયમાં એક જાગૃતિ લાવતું લખાણ બીજું કોઈ નથી. તમને જે કહેવા માંગુ છું કે જીવન બદલનારું પરાક્રમ જે છે એ બાઇબલમાં રહેલું છે. ઘણા બધા એવા લોકો છે, મેં જોયા છે કે જે લોકોની દારૂ પીવાની આદત ગણો, કે હિંસાની આદત ગણો, ગુસ્સાની આદત ગણો, બાઇબલ વાંચવા વાંચવા દરમિયાન એમને કૃપા મળી છે, એ લોકો પોતાની બાબતમાંથી. કોઈ પણ માણસ દેવની મદદ વગર સંપૂર્ણપણે બહાર નથી આવી શકતો. પાપ એવી વસ્તુ છે ને કે જ્યાં સુધી દેવ તમને ના કાઢે આપણે નથી નીકળી શકતા. કોઈ વ્યક્તિ પોતાના નિર્ણય પર નથી જીતી શકતો. જ્યાં સુધી દેવ માણસને ના કાઢે ત્યાં સુધી માણસ પાપમાંથી બહાર નહીં નીકળી શકે. બાઇબલમાં એ પરાક્રમ છે કે જે માણસનું જીવન બદલી નાખે છે. લૂક 1:37 વાંચો. ઘણા પુસ્તકો સારા છે, સમજો, પણ જીવન નથી બદલતા. સમજો, જેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી. લૂક 1:37. કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. દેવ પાસે આથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહીં. આ વાત ક્યારે થાય છે? કે જ્યારે દૂત આવીને મરિયમ, સમજો, શું થાય છે કે આ આ વસ્તુ લખે છે કોણ ખબર? લૂક. કારણ કે લૂક હતો ડોક્ટર, ત્યાં ડોક્ટરને પ્રશ્ન હતો કે હવે આ પુરુષ અને સ્ત્રી જો ફિઝિકલી અટેચ નથી થતા તો પછી કેમ નો ગર્ભ રહી શકે? અને માટે લૂક જ્યારે આની શોધ કરે છે તો આ પ્રકટીકરણ મળે છે કે મરિયમ પાસે દૂત આવ્યો અને દૂતે એને એક સુવાર્તા આપી અને એ સુવાર્તામાં પરાક્રમ હતું. એ જે શબ્દો હતા એ પ્રમાણેની અસર ઊભું કરનારું પરાક્રમ હતું. અને જ્યારે એ મરિયમ એવું કીધું કે તારા કયા પ્રમાણે મને થાવ, એણે એ અવાજને પોતાની અંદર લઈ લીધો અને એની અંદર રહેલું અંડ ફલિત થઈ ગયું અને એણે ઈશ્વર ગર્ભ ધારણ કર્યો. તો એ વચનમાં પરાક્રમ હતું. તો જીવન બદલનારું પરાક્રમ વચનમાં રહેલું છે. જ્યારે આપણે એને વાંચીએ છીએ, જ્યારે એમની પણ મનન કરીએ છીએ, એ પરાક્રમ આપણી અંદર આવતું જાય છે. આવું બીજું કોઈ પુસ્તક નથી, બીજું કોઈ એવું પુસ્તક નથી જેની પર તમે મનન કરી શકો છો. આ મનન કરવા લાયક પુસ્તક છે. આમાં મનન કરવાનું એવું રો મટીરિયલ છે કે સો છઠ્ઠો પોઈન્ટ છે કેમ બાઇબલ અલગ પુસ્તક છે, કારણ કે એમાં જીવન બદલનારું એક પરાક્રમ રહેલું છે. 7મો પોઈન્ટ કહેવા માંગુ છું, આશીર્વાદ. ગીતશાસ્ત્ર 19:11. બાઇબલનું પાલન કરવાથી આશીર્વાદ મળે છે. બીજા પુસ્તકોથી તમને લાભ થશે, આશીર્વાદ નહીં મળે. આશીર્વાદ દેવ આપે છે. સમજો, ફાયદો અને આશીર્વાદ એમાં ફરક છે. કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય એને ફાયદો થાય, ખ્રિસ્તી વ્યક્તિને આશીર્વાદ મળે છે. આમાં ફરક છે, સમજો. ગીતશાસ્ત્ર 19:11 શું કહે છે? તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે, તેઓને પાળવામાં મોટો લાભ છે.
ઓકે, સો બાઇબલ વાંચવાથી એક આશીર્વાદ મળે. હું તમને કહું એવું કોઈ પુસ્તક નથી કે તમને મરણ બાદ પર કામ લાગશે, આ લાગશે કેમ, કારણ કે આને કારણે અનંત જીવન મળે. હોય છે પુસ્તક એવું કે તમે વાંચશો તો તમને મરણ બાદ એનો ફાયદો થવાનો હોય, એવું તો કોઈ પુસ્તક જ નહીં, એક જ પુસ્તક છે બાઇબલ. જેથી તમે વાંચશો એનો લાભ તમને મરણ બાદ જે રિવોર્ડ મળવાનો છે એમાં થવાનો. ધ્યાન આપજો, આ કોઈ મામૂલી પુસ્તક છે નહીં, બરાબર છે. બાઇબલ આપણને અનંતકાળિક આશીર્વાદો આપે છે, બીજું કોઈ પુસ્તક તમને અનંતકાળિક મરણ પછીના આશીર્વાદો કોઈ પુસ્તક આપણને આપી શકતું નથી, બરાબર છે. એના માટે બાઇબલ એક અલગ પુસ્તક બનીને બહાર આવે છે. આઠમો પોઈન્ટ છે જજમેન્ટ. બાઇબલ એક એવું પુસ્તક છે જેના દ્વારા આપણો ન્યાય થવાનો છે. બીજું કોઈ પણ દુનિયામાં પુસ્તક હશે એના આધારે આપણો ન્યાય નથી થવાનો. જો આપણે ભારત દેશમાં રહીએ છીએ, ભારત દેશનું એક સંવિધાન છે, કોઈકે ગુનો કર્યો, કોઈકે ખૂન કર્યું, કોઈકે ચોરી કરી, કોઈ ભ્રષ્ટાચાર કર્યો, એ પુસ્તકમાં એ સંવિધાનમાં જે કલમો છે એનો ચાર્જ આપણી પર લાગે છે. ભાઈ તમે ખૂન કર્યું 7 વર્ષની સજા, એ સંવિધાન દ્વારા આપણો ન્યાય થાય છે. આપણે કોર્ટમાં જઈને એમ કે સાહેબ ખૂન કરવું તો ગુનો છે, મને ખબર જ નથી જજ સાહેબ, એવું ના ચાલે, એ તો ખબર હોવી જોઈએ, એ ગર્ભિત શરત છે. એ હું તમને કહેવા માંગુ છું, આપણો ન્યાય પણ બાઇબલ આધારિત થવાનો. આપણે સમજીએ, સમજો કે ભાઈ બાઇબલ વાંચવું કેમ જરૂર, જેથી આપણને ખબર પડે પ્રભુ ન્યાય કઈ રીતે કરવાના છે. આપણો ન્યાય કોઈ બીજા પુસ્તક દ્વારા નથી થવાનો, આપણો ન્યાય બાઇબલ દ્વારા થવાનો. એ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને માટે બાઇબલ એ એક અલગ પુસ્તક છે. નવમો પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું એ છે મર્મોથી ભરેલું છે આ પુસ્તક. આ પુસ્તક જે છે અમુક અમુક ચેપ્ટર અમુક લખાણો એટલા સરસ છે, મધ જેવા માખણ જેવા ક્રિયા જ કરે. ને અમુક એવા છે 10 વખત વાંચશો કોઈને કહ્યું. આ એક મિસ્ટ્રી છે, આ એક મર્મ છે. એક જગ્યાએ ઈસુ કહે છે કે જેટલા પણ માના પેટથી જન્મ્યા છે એમાં યોહાન બાપ્તિસ્મા કરતા મોટો કોઈ નથી, પણ દેવના રાજ્યમાં જે સૌથી નાનો છે એના કરતા મોટો છે. બાકમાં જ એક મિસ્ટ્રી છે. ઘણી બધી જગ્યા તમે દાનિયેલ ના પુસ્તકો વાંચો, મર્મોથી ભરેલું છે. આજે આ પુસ્તક આપણી પાસે લગભગ 2000 વર્ષથી આખું બાઇબલ, આમ તો ઉષાના પુસ્તકો તો બહુ પહેલેથી હતા, આજે પણ એમાંથી નવા નવા ભાષણો નીકળે છે. કેમ? કારણ કે આ મર્મોથી ભરેલું પુસ્તક છે. તમે હજુ નીકળશે, હજુ નીકળ્યા જ કરશે, સમજો તમે. જ્યાં સુધી ઈસુ નહીં આવે ને ત્યાં સુધી નવા ખુલાસા, નવા પ્રગટીકરણો, નવા ઉદાહરણો, નવા સંદેશાઓ બધું નીકળ્યા જ કરશે. આવું કોઈ પુસ્તક નથી કે લોકો આટલી વખત ચાવી નાખી હોય તોય રસ નીકળતો. સમજો, એવું બીજું આ દુનિયામાં કોઈ પુસ્તક નહીં કે જે 2000 વર્ષથી હોય તોય આજે એમાંથી તમે એવું સાંભળશો આ ઉદાહરણ ક્યારે નહીં જાણ. એવું કેમ થાય છે? કારણ કે દેવ પોતે આ મર્મોને ખોલે છે ટાઈમ બાય ટાઈમ. એટલા અદભુત પુસ્તક છે. તમે કઈક એવું વાંચશો તમને એવું મળશે જે તમને ક્યારે નથી ખબર પડી, લોકોએ ક્યારે નથી સાંભળ્યું. બાઇબલ માંથી હજુ નવી નવી શોધો થવાની બાકી છે, સમજો. એવું નથી બાઇબલમાં આટલા જ પુસ્તકો રહે છે, પણ એમાંથી નવું નવું આજ સુધી નીકળે છે. આ તો જ હોય કે આ મર્મોથી ભરેલું છે. દેવ પોતે મર્મોથી ભરેલા, દેવ પોતાને ધીરે ધીરે ખોલે છે, એમાં આપણને ખબર પડતી જાય. કેટલી અદ્ભુત પુસ્તક, બીજું કોઈ પુસ્તક એવું નથી, બીજું કોઈ એવું પુસ્તક આપણને જોવા મળતું નથી. અને છેલ્લી વાત જે હું તમને કહેવા માંગુ છું કે આ જે પુસ્તક છે એની સંભાળ દેવે પોતે લીધી, ટ્રાન્સફર. આ પુસ્તકને ઘણી બધી વખત નાશ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે, બરાબર છે. ઘણી બધી વખત એને તોડવાનો મરડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રભુએ આ જે પોતાનો અવાજ છે, પોતાનું જે પુસ્તક છે એને હમણાં સુધી
કન્ટિન્યુ રાખ્યું છે, હમણાં સુધી એને પ્રભુએ સાચવ્યું છે, અલગ અલગ દેશોમાં એને ટ્રાન્સફર કર્યું છે. સો એ જે ફરિયાદ કરે છે આખી પૃથ્વી પર, જે આ બાઇબલ સર્ક્યુલેટ થયું છે, એ જે ટ્રાન્સફર થયું છે, બીકોઝ ઓફ ગોડ, દેવે એની જવાબદારી. કોઈ પુસ્તક તમને એવું જોવા નહીં મળે કે જે વિશ્વના માનો કે 200 દેશ હોય, 220 દેશ હોય, બધામાં એવું કોઈ પુસ્તક નથી, સમજો, કે જે બધી કન્ટ્રીમાં હોય, બધા સિટીઝમાં હોય, એવો કોઈ ગ્રંથ જોવા નહીં મળે, એવો કોઈ બુક જોવા નહીં, એવું બાઇબલ તમને છે. કેમ? એને દેવે પહોંચાડ્યું છે, એને દેવે પહોંચાડ્યું છે. સો એ જે ટ્રાન્સફર ને જે રીતે સર્ક્યુલેટ કર્યું છે એમાં આનો બરાબર છે. સો 10 પોઈન્ટ મેં તમને કીધા, પહેલું છે કે પવિત્ર આત્માની પ્રેરણા છે, બીજું છે સુમેળતા અને શુભ્રતા છે, જીસુ ક્રિસ્તનું પ્રતિકરણ છે, ઓથેન્ટિક છે, એમાં ભવિષ્યવાણીઓ છે, જીવન બદલનારું પરાક્રમ છે, આશીર્વાદ છે, જ્યાં એના આધારે થશે, મર્મોથી ભરેલું છે, એમાં સિક્રેટ્સ છે, સમજો. અને 10મું છે કે ટ્રાન્સફર અને એની સંભાળ દેવે. ઓકે, સો આજે આપણે એક નિર્ણય કરવા માંગે છે અને હું તમને કોલ આપવા માંગુ છું. ભાઈ ચલો તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, તમારામાંથી કેટલા એવા લોકો છે કે જેમણે આજ સુધી એક વાર આખું બાઇબલ વાંચ્યું છે? સમજ છે? તો હું પણ આવું છું. ઓકે, અને હું બીજી વાત, એવા કેટલા લોકો છે કે જેમણે છેલ્લા 2 વર્ષમાં આખું બાઇબલ વાંચ્યું? ઓકે, ઓછા છે, બરાબર છે. આજથી આપણે એક શરૂઆત કરવા માંગીએ છીએ, નવો કરારથી આપણે શરૂઆત કરીએ છીએ. ને કેવી રીતે? સૌથી પહેલા આપણે ફોકસ કરીએ કે 4 સુવાર્તા વાંચે. દર બુધવારે આપણે ટાર્ગેટ પકડીશું, ચલો નેક્સ્ટ બુધવારે આપણે આવીએ તો માખી વાંચી નાખીશું. એને કારણે આપણે બધા પાસે એક હોમવર્ક રહે, એક ડિસિપ્લિન રહે. જો આપણે બધા છૂટું જવાનું તો વાંચ્યા જ કરતા હોઈએ છીએ, પણ આપણે ટાર્ગેટ રાખીએ, ચલો ભાઈ ડિસેમ્બર સુધી આપણે નવો કરાર પતાવી નાખીએ. કારણ એને કારણે એક ડિસિપ્લિન રહેશે, બધા પાસે એક મોટિવ રહેશે. બીજું, આપણી પાસે એક વોટ્સએપ ગ્રુપ ઓલરેડી છે, એમાં સવારે સિમોનભાઈ પેલો પોલ મૂકશે, ભાઈ કેટલા બાઇબલ વાંચ્યું, જેને વાંચ્યું ટીક કરવાનું, નથી વાંચ્યું ને નથી પણ ટીક કરવાનું. સમજો, તમે રોજ ના વાંચી શકો કદાચ, પણ અઠવાડિયામાં 5 દાડા તો આપણે વાંચી શકીએ છીએ, રોજ વાંચવું જોઈએ, સમજો. પણ હું એક વાત કહું છું, પ્રેક્ટિકલ વાત કરું છું, કે ના કદાચ વંચાય તો પણ એ પોલ આપણને યાદ કરાવશે કે આપણું એક મિશન છે. અને ભાઈ નહીં વાંચવાનું તો કોઈ બહાનું છે જ નહીં, મારું માનું છે. જો આપણી પાસે મારો માનું છે દિવસનો 1/2 કલાક પણ નથી બાઇબલ વાંચવા, અને એવું 2-3-4 મહિના સુધી થાય છે, તો આપણે કોઈ ખોટી લાઈન પર જ છીએ. એટલું તો કોઈ બિઝી ના હોઈ શકે અથવા ના હોવું જોઈએ, તો પછી બિઝીનેસ પાપ છે. તમને જો આપણે એટલા બિઝી છીએ કે આપણને બાઇબલ વાંચવાનો સમય 2-3 મહિના સુધી નથી મળતો, તો હું માનું છું કે આ બિઝીનેસ હવે પાપ બની ગયો. આપણે તો બધા વાંચી એ ચાહીએ છીએ, નેક્સ્ટ મંગળવારે આપણે આવીએ ત્યાં સુધી બધા માખી વાંચ, કેટલા લોકો કમિટ કરે છે માખી વાંચવા માટે? ખાલી ભાઈ તમે પવિત્ર આત્માને ધ્યાનમાં રાખીને હાથ ઊંચો કરી દેજો. ક્યારે? નેક્સ્ટ ના નેક્સ્ટ ટ્યુઝડે, નહીં બુધવારે, વેનસડે, બરાબર. 15 દિવસ છે, 1 દિવસના 2 અધ્યાય વાંચશો, બરાબર, કોઈ માખી 15 દિવસમાં પૂરું થઈ જશે, બરાબર. તો નેક્સ્ટ ના નેક્સ્ટ બુધવારે આપણે આવીએ, માખી વંચાયેલું હું જોઉં, પણ એમાં સામેલ છું, સમજો. પણ આપણે એક ડિસિપ્લિનમાં રહીએ, વાંચીએ, સમજે. આ રીતે કરી જોઈએ, આમ તો આપણે બાઇબલ વાંચતા જ તમે હશો, મારું માનવું છે, બરાબર. પણ આપણે નવા કરારથી વાંચવા, આપણને 1 વર્ષ થયું છે આ મીટિંગમાં, હવે આપણે કંઈક એવું કરવા માંગીએ છીએ કે આપણને એવું લાગે આપણે કંઈ અચીવ કર્યું. એમ જો તમે બાઇબલ આખું વાંચશો ને તમને એવું લાગશે મેં કંઈ અચીવ કર્યું. આ જરૂરી છે, આ જરૂરી છે. રોજના 15-20 મિનિટ કાઢો, બરાબર. ખાસ આ તમે અભ્યાસ કરતો હોય કરજો, બરાબર. પણ રોજ 2-3 અધ્યાય વાંચો, જેવું તમે વાંચી લો એટલા પોલ પર ટીક કરો, ભાઈ મેં મારું પૂરું કર્યું,
ઈવનભાઈ જોશી કેટલાય વાંચ્યું છે અને બધા જ જોઈ શકશે. આ પછી આ કોઈ એક્ઝામ નથી પણ શિસ્તો છે. અને જો તમે હમણાં કમિટ નહીં કરો તો ક્યારેય નહીં કરી શકો. સમજો, કોઈ થોડું પાછળ રહી જાય છે તોય ચિંતા ના કરો, પણ વાંચ્યા કરો. એક અધ્યાય, બે અધ્યાય, ત્રણ અધ્યાય, ચાર અધ્યાય, બહુ પાછળ બહુ કાસ પણ આગળ ના નીકળી જતા. આપણે બધે સાથે ચાલવા માંગે, પછી માર્ક પર આવીશું તો એક અઠવાડિયામાં માર્ક વાંચી નાખીશું. સોળ જ અધ્યાય છે મારા ખ્યાલથી. સો એ રીતે આપણે દર બુધવારે બીજા બુધવારે કેટલું કરીને આવવું છે એવું નક્કી કર્યું. એને કારણે શું છે, આપણી પાસે રોજ એક નાનું હોમવર્ક હશે. બધા લોકો ડિસેમ્બર સુધી કઈક અચીવ કરીશ. બરાબર છે, આવો પ્રાર્થના કરીએ. હું સિમોનભાઈ વિનંતી કરીશ કે આપણને પ્રાર્થનામાં જોડે કઈક કહેવું હોય એ કહેવું.